વાત સુરતની. સુરત જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થઈ રહ્યો છે. ઉકાઈ ડેમની સપાટી વૈજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે. ડેમમાં પાણીની સતત આવકના પગલે સુરત વિયરકમ કોઝવેની સપાટી 8.29 મીટર છે. કોઝવે હાલ પણ સંપૂર્ણ રીતે ગરકાવ છે. કોઝવેની વૈજનક સપાટી 6 મીટર છે. કોઝવેમાંથી 1.45 લાખ ક્યુસેક પાણીનો ઓવરફ્લો સૂર્યપુત્રી તાપી ફરી બંને કાંઠે વહેતી થઈ છે. સુરત જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદે ધીરી ગતિએ પોતાની આગમન કર્યું છે. ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે. ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગની આગાહીથી આગાહી વચ્ચે વરસાદ શરૂ થતાની સાથે ગરમીથી લોકોને રાહત મળી છે, ત્યારે બીજી બાજુ નવરાત્રી આયોજકોમાં ચિંતા છે. કારણ કે આયોજનો તો મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા છે, પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આયોજકોની ચિંતામાં વધારો થયો છે. સતત વરસી રહેલા વરસાદને લઈને જનજીવન પર પણ મોટી અસર થઈ રહી છે. કારણ કે વરસાદ વિદાય લેવાનો સમય છે અને જે રીતે ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ પોતાની ગતિ વધારી રહ્યો છે, જેને લઈને લોકોને ગરમીથી રાહત તો મળી છે, સાથે સાથે દિવસ દરમિયાન કામગીરીમાં પણ લોકોને અડચણ થઈ રહી છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે ધરતીપુત્રોમાં આનંદ છે. કારણ કે વરસાદને લઈ તેમનું ડાંગરનું જે ઉત્પાદન દક્ષિણ ગુજરાતમાં થાય છે તેમાં મોટો ફાયદો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મપટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સરદાર સરોવર ડેમની સપાટી વધી છે. 24 કલાકમાં ડેમની સપાટીમાં 70 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમની સપાટી 138.44 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. મહત્તમ સપાટીથી માત્ર 24 સેન્ટીમીટર બાકી છે. નર્મદા ડેમના ફરી 10 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા. નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામો એલર્ટ પર છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. તો આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજીરા પાસે આવેલો મોજ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો. મોજ ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલાયા. જ્યારે ડેમમાં 1944 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ નદીમાં જ આવક નોંધાઈ છે. 44 ફૂટની કુલ સપાટી ધરાવતા મોજ ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા હેઠવાસના લોકોને સાવચેત કરાયા છે. મોજ ડેમના હેઠવાસના ઉપલેટા સહિત મોજીરા, ગઢાળા, ખાખી, જાડિયા, સેવંતરા, નવાપરા, કેરાળા, વાડલા ગામના લોકોને સાવચેત કરાયા છે. ઉપલેટા મોજ નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે અને તંત્ર દ્વારા એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. રાજકોટના ધોરાજીમાં આવેલો ભાદર 1 ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો. ડેમ સાઇડ વિસ્તારમાં ભારે વરસાદને લઈને ડેમ સતત ઓવરફ્લો. ડેમ ઓવરફ્લો થતાં 5 ગેટ 2.5 ફૂટ ખોલાયા. ડેમના ઉપરવાસથી 17,360 ક્યુસેક પાણીની આવક સામે 17,360 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. નીચાણવાળા વિસ્તાર ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રણાવાવથી પોરબંદર સુધીના ભાદર નદી કાંઠા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. ભાદર 2 ડેમ ઓવરફ્લો થતાં ધોરાજી, ઉપલેટા, માણાવદર સહિત 67 ગામને પીવાના પાણીનો અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે. જૂનાગઢના માણાવદરના બાંટવા ખારા જળાશયમાં પાણીની આવક વધી છે. ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા. ડેમના પટમાં કોઈ અવરજવર ન કરવા તંત્ર તરફથી સૂચનો કરાયા. સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. માણાવદર તાલુકાના ભલગામ, કોડવાવ, એકલેરા, સમેગા ગામને એલર્ટ કરાયા છે. તો જૂનાગઢમાં 4 ડેમ ખોલી અને પાણી છોડાયું છે. ભલગામ, કોડવા, એકલેરા, સમેગા ગામને એલર્ટ અપાયું છે. 24 સેન્ટીમીટર જ હવે આ ડેમ બાકી છે. મોજ ડેમ પણ ઓવરફ્લો થયો છે. તો રાજકોટમાં પણ એવી પરિસ્થિતિ છે, ડેમ ઓવરફ્લો થયો છે. રાજકોટનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે અને બાંટ વાખરા ડેમ પણ ઓવરફ્લો થયો છે જૂનાગઢમાં. તો આ 4 ડેમની પરિસ્થિતિ છે. જોકે તંત્ર તરફથી આસપાસના ગામ લોકોને એલર્ટ કરી દેવાયા છે, સૂચનો આપવામાં આવ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરના ગૌમોર શૈક્ષણિક સંકુલમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. બીસીએના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 3જા માળેથી કૂદકો માર્યો. જોકે વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. વિદ્યાર્થી સંકુલના 3જા માળેથી છલાંગ લગાવતો હોય તેવો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. બીજી તરફ મૃતકના પરિવારજનોએ ઘટનાને લઈને કાર્યવાહી નહીં કરવાનું નિવેદન આપ્યું.
ઘટનાના લાઈવ ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ગૌમોર શૈક્ષણિક સંકુલમાં આપઘાતનો પ્રયાસ કર્યો બીસીએના અંતિમ સેમેસ્ટરના છાત્રનો આપઘાત અને વિદ્યાર્થી હાલ મોતને ભેટ્યો છે. કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો, ત્રીજા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી. આપઘાતનો આ સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કુંડા ઉપર ચડી અને આ વિદ્યાર્થી આપઘાત કરી લે છે. બનાસકાંઠાની દાંતીવાડા તાલુકાની પ્રાથમિક શાળાના એક શિક્ષક સામે વિદ્યાર્થીને માર મારવાનો આક્ષેપ થયો છે. ધોરણ 8ના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાનો આક્ષેપ છે. દાંતીવાડા તાલુકાની પ્રાથમિક શાળાની આ ઘટના. પીડિત વિદ્યાર્થીના વાલીએ દાંતીવાડા પોલીસ મથકે રજૂઆત કરી. એક વર્ષ અગાઉ પણ અશોક ચૌધરી નામના શિક્ષકે માર માર્યો હતો, જે બાદ માફી પણ માંગી લીધી હતી. ગઈકાલે તમામ વિદ્યાર્થીઓને મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દાહોદમાં સ્કૂલ આચાર્યની કરતૂત બાદ વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ હવે ભારે ચિંતા જોવા મળી રહી છે. અમે સ્કૂલમાં બેઠા હતા ત્યારે અશોકભાઈ સાહેબે આવીને અમને બીજા રૂમમાં બોલાવી ને અમને ત્યાં લઈને જઈને અમને ધમકી આપીને તેમને અમને બહુ જ માર્યા. રાતે અમે સૂઈ પણ નથી શક્યા. તો ગઈ સાલે એને માર્યો હતો, તેમને મારી માફી માગી હતી, તો અમે લેટ ગો કર્યું. આ વખતે પણ વચ્ચે માર્યો હતો, તો એમ એવું કશું કર્યું, હલકે ફરી માર્યો. એવા અન્ય છોકરાઓને કેટલોને માર્યા છે, એને કોઈ છોકરાને માતા પિતા બીજા નથી, ખાલી હું પાલન પોષણ કરું છું, બરાબર. તો આવા શિક્ષકો બે એમ રીતે મારે છે, તો આવા શિક્ષકોને કંઈક પાઠ પોલીસે ભણાવવો જોઈએ, નકર આ તો કોઈને મારી નાખશે તો કોઈનું સંતાન ખોવાઈ જશે. ક્લાસ 1 સરકારી નોકરીની લાલચ આપી કરોડોની ઠગાઈ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. નોકરી અને ગન લાયસન્સ આપવાના બહાને 3,44,99,000 ભડાવ્યા. જીપીએસસીની નોકરીના બનાવટી નિમણૂક પત્રો પણ આપ્યા. નોકરીના બનાવટી નિમણૂક પત્રો આપી ઠગાયા છે. ગીર સોમનાથના વેરાવળ સોમનાથ રોડ પર ગેરકાયદેસર દમાણો દૂર કરવાની કાર્યવાહી કરાઈ. સેન્ટ મેરી સ્કૂલ સામેના વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયું. દબાણો દૂર કરાતા સમયે નજીકના વિસ્તાર અને મુખ્ય રોડ રસ્તા પર પોલીસે બંધ કરાવ્યા. મોડી રાત્રે આ મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું, જેમાં 3 SP, 1 IGP અને 6 DYSP, 50 PI, PSI સહિત 1200 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા હતા. તો દેખાવો કરતા અંદાજે 70 લોકોની અટકાયત પણ કરાઈ હોવાની ચર્ચા છે. ગીર સોમનાથમાં મેગા ડિમોલિશન કરાયું છે. એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવ્યા છે. વેરાવળ સોમનાથ રોડ પર જે ગેરકાયદેસર દબાણો હતા તેને તોડી પડાયા છે. મોટી માત્રામાં પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો. મેગા ડિમોલિશન હાથ ધરાતા ઘણાની અટકાયત પણ કરવામાં આવી છે. જોકે પોલીસ દ્વારા તમામને સહયોગ આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વેરાવળ સોમનાથ રોડ પર મેગા ડિમોલિશનની કાર્યવાહી કરાયું. સેન્ટ મેરી સ્કૂલ સામેના વિસ્તારમાં જે પણ ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરાયા છે. બુલડોઝર ફેરવાયું છે. આ તમામ ગેરકાયદેસર બાંધકામ પર એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવ્યા છે. તે તમામ ગેરકાયદેસર બાંધકામોને તોડી પડાયા છે. સેન્ટ મેરી સ્કૂલ સામેના વિસ્તારમાં દબાણો તોડી પડાયા છે. જોકે મોટી માત્રામાં પોલીસ કાફલો પણ તૈનાત કરાયો હતો અને અટકાયત કરવામાં આવી છે. જે પણ આ કામમાં અડચણ આપી રહ્યા છે તે તમામની પોલીસે અટકાયત કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. ફોનલાઈન પર સંવાદદાતા દિનેશ જોડાઈ ચૂક્યા છે. દિનેશ, એવા કેટલા દબાણો હતા જેને તોડી પડાયા? બિલકુલ, ખાસ કરીને મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાનો એટલે કે મુખ્ય મથક વેરાવળ થી લઈ અને સોમનાથ મંદિર તરફ જતાના જે રસ્તો છે તેના ઉપર ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ને આ ડેમોલેશનમાં અનેક પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જોકે હાલ આ ડેમોલેશન છે તેમને લઈને વેરાવળની અંદર થોડો માહોલ તંગ છે, પરંતુ વેરાવળ શહેરની અંદર જતા જે તમામ રસ્તાઓ છે તેમને હાલ પોલીસે બંધ કરવામાં આવ્યા છે. જી બિલકુલ, તો મેગા ડિમોલિશન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આભાર દિને સમગ્ર માહિતી બદલ. વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે કરવામાં આવેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. 13 જિલ્લા દબાણકર્તાઓને નોટિસ આપ્યાની અવધિ પૂરી થતા કોર્પોરેશને દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી. દબાણ શાખાની ટીમે પોલીસને સાથે રાખી 6 જેટલા GCBની મદદથી અગોરા મોલના ક્લબ હાઉસ અને રિટર્નિંગ વોલને તોડી પાડવા કામગીરી કરી. જોકે સ્થાનિક હોજી પણ કોર્પોરેશનની કામગીરીથી અસંતુષ્ટ છે. તો કોંગ્રેસે પણ કોર્પોરેશનની કામગીરીને દેખાડો પૂરતી હોવાનું ગણાવ્યું છે. અમારો તો એટલું જ દબાણ છે કે એમની જે મોલની જે ઝોન ફેર કર્યો છે, જે વિશ્વામની નદીને જે GDS પ્રમાણે ત્યાં નદીથી પટ્ટી તમારે 30 મીટરનું અંતર છોડીને બાંધકામ કરવું જોઈએ, એ બાંધકામ કરેલ છે નહીં. તો તમે
એવું છે કે મોલ પણ ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ છે. ટીડીઓ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ટીડીઓ શ્રી શૈલેષ પ્રજાપતિ સાહેબ અને તેમનો ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ તેમના સીધા માર્ગદર્શન હેઠળ અગોરા મોલમાં આવેલ ક્લબ હાઉસ તેને હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. તમે ઝૂંપડા કેનાલ પરના ઝૂંપડા સમાના 30 ઝૂંપડાને તમે ગયા મહિને તોડી નાખ્યા, તો કોઈ નોટિસ આપવા ગયા હતા? તમે સીધા તોડી નાખો છો. તમે નેચરલ જસ્ટિસના ગ્રાઉન્ડ પર અને સમય આપ્યો એ બી બહુ મોટી વાત છે. હજી પ્રેમ તો દેખાયા જ છે, પણ ના છૂટકે તોડવું પડે છે, કેમ કે પ્રજાનો વિરોધ છે. આ દેખાવાની કામગીરી થઈ રહી છે. હકીકતમાં R1 ઝોનમાંથી જે ઝોન ફેર કરી અને આખો અગોરાનો મોલ ઊભો કર્યો છે, આ મોલ જ ગેરકાયદેસર છે. આ મોલ જ તોડી પાડવો જોઈએ. આ જે એન્વાયરમેન્ટને ડેમેજ કર્યું છે એનું એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન બિલ્ડર પાસે લેવું જોઈએ, જે લાખો લોકોને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. આ ડિસિઝન જો 8.5 વર્ષ પહેલાં દિવાલ બનાવવા જ ના દીધી હોત તો સમા વિસ્તારમાં છેલ્લા 4-5 પૂરમાં જે પાણી ભરાયા છે, કદાચ આ પાણી આટલા માત્રામાં ભરાયા જ ના હોત. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ, લોકોએ જે છે પોતાનો લાખો કરોડોનું નુકસાન જે છે તે વેઠવાનો વારો આવ્યો. વડોદરા મહાનગરપાલિકાની ટીમ જે છે તે વિવાદાસ્પદ અઘોરા મોલ છે તેનું દબાણ દૂર કરી રહી છે, પરંતુ આ દબાણ કેમ દૂર કરવામાં આવી રહ્યું છે તેનું સચોટ જે કારણ છે એ અમે તમને બતાવવા જઈ રહ્યા છે. આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે સમા વિસ્તારના દ્રશ્યો છે અને સમા વિસ્તારમાંથી આ જે વિશ્વામિત્રી નદી છે તે પસાર થાય છે. અઘોરા મોલનો જે બેફામ બનેલો બિલ્ડર છે તેના દ્વારા આ વિશ્વામિત્રી નદી જે છે તેમાં પુરાણ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ મસ્ત મોટી જે દિવાલ છે તમે જોઈ રહ્યા છો એ દિવાલ ચણી દેવામાં આવી, અને દિવાલ ચણ્યા બાદ બિલ્ડર જે છે પાલિકાને એ હદે ન કાઢ્યો કે તેને વિશ્વામિત્રી નદીના કાંઠે ગેરકાયદેસર આખે આખું ક્લબ હાઉસ છે તે બાંધી દીધું. અત્યારે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ નાગરિકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો અને રાજ્ય સરકારે બિલ્ડરો સામે લાલાક કરી. ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા જે છે તે પાલિકા હરકતમાં આવી છે અને પાલિકા દ્વારા અત્યારે જે વિવાદાસ્પદ અઘોરા મોલ છે તેના દબાણો જે છે તે દૂર કરવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ત્યાં ક્લબ હાઉસ છે કે જેને તોડવા માટે કોંગ્રેસ દ્વારા અને વડોદરા શહેરના જે નાગરિકો છે તેમના દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ જે ટેબલ નીચે વ્યવહાર કરતા પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો છે તેમણે આ દબાણ જે છે તે દેખાતું ન હતું, પરંતુ નાગરિકોનો રોષ પારખી ગયેલા જે સત્તાધીશો છે તે હવે જાગ્યા છે અને જે બેફામ બનેલા બિલ્ડરો છે તેમના દબાણો જે છે તે દૂર કરવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નોટિસ પાઠવીને જે જુદા જુદા બિલ્ડરો છે કે જેમણે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તેમને 72 કલાકનું અલ્ટિમેટમ જે છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ આ બિલ્ડરો જે નોટિસ છે તેને પણ ના ગણકારી અને 72 કલાકનું અલ્ટિમેટમ વીતી ગયા બાદ પણ જે પોતાના દબાણો છે તે સ્વેચ્છાએ દૂર ન કર્યા. બિલ્ડરોએ પોતાના દબાણો સ્વેચ્છાએ દૂર ન કર્યા એના માટે જ વડોદરા મહાનગરપાલિકાની ટીમ જે છે તે હવે હરકતમાં આવી છે અને અઘોરા મોલનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડવાની પ્રક્રિયા જે છે તે આખરે શરૂ કરી દેવામાં આવી છે. અને પાલિકાએ જ્યારે આકરું વલણ દાખવ્યું છે અને નાગરિકો પણ રોષે ભરાયા છે, ત્યારે ગેરકાયદેસર બાંધકામ કરનારા જે બેફામ બનેલા બિલ્ડરો છે તેઓની અંદર ફફડાટ જોવા મળી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ ચેનિંગ ગુજરાતી, વડોદરા. તો સુરતના કતારગામ વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ તોડવાની અપાયેલી નોટિસનો સ્થાનિકોએ વિરોધ કર્યો. કતારગામ મગનનગરમાં 2 માં રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવી. કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરાયો. સુરતનો કતારગામ વિસ્તાર અને વિસ્તારમાં આવેલી મગનનગર સોસાયટીના રોડ દબાણમાં આવતા એપાર્ટમેન્ટોને ડિમોલિશનની નોટિસ આપતાની સાથે લોકોમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે. કારણ કે વર્ષોથી આ લોકો આ વિસ્તારમાં રહે છે, જ્યારે બાંધકામ થયું ત્યારે તંત્ર ક્યાં હતું તે સમજાતું નથી, અને હવે જે પ્રકારે કહી શકાય છે કે જે પ્રકારે ડિમોલિશનના આદેશ કર્યા છે તેને લઈને લોકોમાં આક્રોશ છે. ત્યારે ચોક્કસ આપણે વાત કરવા માંગીશું કેટલીક મહિલાઓ સાથે. બેન, આપનું નામ? હલવાના નથી. ડિમોલેશન કર્યું એ પેલા 30 વર્ષ પહેલા ખબર નતી આ લોકોને કે રોડ ઉપર આવે છે તો આપડે ના વેચીએ. અમે જે વિસ્તારમાં વોર્ડ નંબર 7 મગનનગર વિભાગ 2 ત્યાં ઓલરેડી અત્યારે 40 ફૂટનો રોડ છે. મોટા રોડ ની કોઈ જરૂર નથી. ત્યાં બધા નાનો 200 ફ્લેટ એમાં ડિમોલેશનમાં આવે છે. 90 જેટલી દુકાનો આવે છે. બધા નાના ધંધા રોજગાર વાળા છે. ગરીબ માણસો ત્યાં રહે છે. ત્યાં મ્યુનિસિપાલિટીને કોઈ જરૂર નથી તો બી અમને નોટિસો આપી છે. લીટા મારી ગયા છે કે તમારું તોડી નાખવાનું છે. અને અમારા એક વોર્ડ નંબર 7માં જ પ્રોબ્લેમ છે. આખા 34 વોર્ડમાંથી સુરત મહાનગરપાલિકાને શું અમારો શું વાંક છે? કહી શકાય કે કતારગામના આ
200 થી 400 ફ્લેટ ધારકો છે, 90 કરતાં વધારે દુકાનો છે. એટલે કે જો આ તમામ વસ્તુ ડિમોલિશન કરવામાં આવે તો રહેનારા લોકોને તો તકલીફ પણ છે, નાની નાની દુકાનોમાં રોજગાર છે તે રોજગારને લઈને તેઓ બેકાર બને, જેને લઈને હવે આ લોકો કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો.